हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज आप वीडियो लेक्चर में एमसीक्यू टेस्ट सीरीज नो पार्ट 47 જોઈશું। આ વિડિયો તમને આવનારી દરેક ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની સિવિલ સર્વિસ એક્ઝામ માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવો હોય વિડિયોને અનુસરી જવા વિનંતી છે। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ક્વેશ્ચન છે, ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનના ઉદ્દેશ નીચેનામાંથી કયા છે? સર્વપ્રથમ છે ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવી, સેકન્ડ છે વેચાણ યોગ્ય લેખ પ્રદાન કરવો, થર્ડ છે લોકોમાં આત્મનિર્ભરતા બનાવી અને મજબૂત ગ્રામીણ સમુદાયની ભાવના ઊભી કરવી, અને ચોથું છે દરેક ગામમાં મોટા ખાદી ઉદ્યોગો સ્થાપવા। રાઈટ આન્સરની વાત કરવામાં આવે તો કેવાયસીના ઉદ્દેશ્યો આમાંથી આપેલા વિકલ્પો સી એટલે કે 1, 2, 3 યોગ્ય છે, ચોથું અયોગ્ય છે। આ ચોથું કેમ અયોગ્ય છે તેની વાત કરી લઈએ તો ચોથું એ માટે યોગ્ય છે કે દરેક ગામમાં ખાદી ઉદ્યોગની સ્થાપના એ સચિવન ઉદ્દેશ્ય પણ નથી તેનો, અને આર્થિક રીતે પણ શક્ય નથી। બાકીના તમની આપણે અહીં ચર્ચા કરી દીધી છે। હવે કેવીઆઈસીની સ્થાપના સંસદ અધિનિયમ ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન એક્ટ 1956 દ્વારા કરવામાં આવી છે, અને એપ્રિલ 1957માં તે અખિલ ભારતીય ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંડળ તરીકે કાર્યરત થયું હતું। હવે તે MSME મંત્રાલય હેઠળ ખાદી માટે કામ કરતી ઉચ્ચતમ સંસ્થા છે। આગળ વધીએ, ફેસ સેટલ ફંડ સંબંધિત નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો અને તેમાંથી યોગ્ય પસંદ કરો। સર્વપ્રથમ છે તે ભારત અને જાપાનની સરકારો દ્વારા સંયુક્ત રીતે મૂડીગત એક ભંડોળ છે। સેકન્ડ થિંગ છે કે તે નવીન ઓફ ગ્રીડ શુદ્ધ ઉર્જા ઉત્પાદનના વ્યાપારીકરણને વેગ આપવા પ્રારંભિક તબક્કે અનુદાન ભંડોળ પૂરું પાડે છે। રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ બી એટલે કે ફક્ત સેકન્ડ નિવેદન જ યોગ્ય છે। ફર્સ્ટ અયોગ્ય હોવાની નીચે આપણે ચર્ચા કરીએ તો ફેસ સેટલ ફંડની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ભારત સરકાર દ્વારા આ ફંડ અંતર્ગત બીજા રોડમાં 4 પ્રોજેક્ટને અનુદાન આપ્યું છે। હવે ભારત અને યુએસએ દ્વારા વર્ષ 2015માં આ ફંડની રચના કરવામાં આવી હતી, જેમાં બંને દેશો દ્વારા 50 કરોડ એટલે કે 50 કરોડનું એટલે કે 9.9 મિલિયન ડોલરનું ભંડોળ વિકસાવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ શેમાં થશે તો કે ઓફ ગ્રીડ શુદ્ધ ઉર્જા ઉત્પાદનો સિસ્ટમો અને વ્યવસાયિક મોડલ્સના વ્યવસાયીકરણને વેગ આપવા માટે પ્રારંભિક તબક્કે અનુદાન ભંડોળ પૂરું પડશે। બરાબર છે। હવે અહીં આ ફંડનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દિવસના મિનિમમ 8 કલાક તો લોકોને ઉર્જા મળવી રહેવી જોઈએ। આગળ વધી, જાપાનીઝ એન્સેફલાઇટિસ એટલે કે જેઈ સંબંધિત નીચેના નિવેદનો ધ્યાનમાં લો। સર્વપ્રથમ છે જેઈ મુખ્યત્વે બાળકોને અસર કરે છે। સેકન્ડ છે વ્યક્તિઓ જેઈ સામે કૃતિ પ્રતિરક્ષા વિકસાવી શકતા નથી। ત્રીજું છે જેઈ ટ્રાન્સમિશન મુખ્યત્વે વરસાદની સિઝનમાં તીવ્ર બને છે। યોગ્ય વિકલ્પની વાત કરીએ તો વિકલ્પ બી ફક્ત પ્રથમ અને ત્રીજો વિધાન યોગ્ય છે। હવે આપણે જેઈ વિશે એટલે કે જેપનીઝ એન્સેફલાઇટિસ વિશે કેટલીક માહિતી મેળવીએ તો જેપનીઝ એન્સેફલાઇટિસ એ મચ્છરજન્ય રોગ છે જે ચોખાના ક્ષેત્રોમાં ઘણી વખત જોવા મળે છે। તે ડેન્ગ્યુ, યલો ફીવર અને વેસ્ટ નાઇલ વાયરસની જાત સાથે જ સામ્યતા ધરાવે છે। તે મુખ્યત્વે બાળકોને અસર કરે છે। હવે સ્થાનિક દેશોમાં મોટાભાગના પુત્રના લોકોમાં બાળપણમાં આ ચેપથી કુદરતી પ્રતિરક્ષા હોય છે, પરંતુ કોઈપણ વયની વ્યક્તિને આ અસર થઈ શકે છે। હવે મેજર જેઈ એટલે કે જેપનીઝ ઇન્ફ્લુએન્ઝા ફાટી નીકળવાના દરની વાત કરવામાં આવે તો 2 થી 15 વર્ષનો તેનો દર હોય છે। તે મુખ્યત્વે વરસાદી મોસમમાં તીવ્ર બને છે અને તે દરમિયાન વેક્ટરની વસ્તીમાં વધારો થાય છે। હવે જેઈ માટે કોઈ ખાસ ઉપચાર ઉપલબ્ધ નથી, તેના માટે સઘન સહાયક ઉપચાર એટલે કે ISTS સૂચવવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ તો ધ ઇન્ટરનેશનલ કોએલિશન ઓફ ઇન્ક્લુઝન એન્ડ સસ્ટેનેબલ સિટીઝ એટલે કે ICCR નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરાયેલ એક પહેલ છે? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ બી યુનેસ્કો। હવે આપણે ICCR વિશે કેટલીક માહિતી મેળવીએ તો ઇન્ટરનેશનલ કોએલિશન ઓફ ઇન્ક્લુઝન એન્ડ સસ્ટેનેબલ સિટીઝ એ યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં જાતિવાદ, ભેદભાવ, ઝીનોફોબિયા અને તેને લગતા લોકોને બાકાત રાખવા માટે સામેની તેમની નીતિઓમાં સુધારા લાવવા માટે અનુભવ વહેંચવા રસ ધરાવતા શહેરોનું નેટવર્ક સ્થાપિત કરવાની એક પહેલ છે। આગળ વધીએ, નીચેનામાંથી કઈ સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સીઓ ગરીબી ઘટાડવા અથવા નાબૂદ કરવા તરફ કામ કરી રહી છે? સર્વપ્રથમ છે
इंटरनेशनल फंड फॉर एग्रीकल्चर डेवलपमेंट, सेकंड से IMF, थर्ड से यूनाइटेड नेशन इंडस्ट्रियल डेवलपमेंट ऑर्गेनाइजेशन। योग्य विकल्प की बात करिए तो विकल्प डी एटले कि एक बे त्रण त्रय त्रण ए संयुक्त राष्ट्र की ए विशेष एजेंसीओ छे जे गरीबी घटाड़वा अथवा नाबूद करवा तरफ काम करी रही छे। हवे सर्वप्रथम चर्चा करिए तो भाई IMF कई रीते काम करे छे, तो कि वैश्विक नाणाकीय सहयोग ने प्रोत्साहन आपवा, नाणाकीय स्थिरता ने सुरक्षित करवा, आंतरराष्ट्रीय व्यापार ने सरल बनावा अने उच्च रोजगार तथा टकाउ आर्थिक विकास ने प्रोत्साहन आपी गरीबी घटाड़वाना क्षेत्रे काम करे छे। सेकंड छे कृषि विकास माटेनी आंतरराष्ट्रीय भंडोळ, તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા અને UN ની વિશેષ એજન્સી છે જે વિકાસશીલ દેશોમાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી દૂર કરવા માટે સમર્પિત છે। તેને 1974માં વર્લ્ડ ફૂડ કોર્પોરેશનના કોન્ફરન્સના મુખ્ય પરિણામમાંથી એક તરીકે 1977માં સ્થાપિત કરવામાં આવી હતી। સેકન્ડ છે UN ઔદ્યોગિક વિકાસ સંગઠન, UN વિશેષ એજન્સી છે જે ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય औद्योगिक सहयोग ने प्रोत्साहन आपवा माटे फरजियात छे। संगठनना मिशनना निवेदननी वात करीए तो टकाउ उद्योग विकास द्वारा गरीबी घटाडवा ते सूचिबद्ध रीते कार्य करे छे।